દમણ દીવ લોકસભા બેઠક પર ભવ્ય જીત મેળવનાર સાંસદ લાલુભાઈ પટેલનો દમણ ખાતે સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને સિટિંગ સાંસદ એવા લાલુભાઈ પટેલે તેમના હરીફ એવા કોંગ્રેસના નેતા કેતન પટેલને પરાજય આપી તેમની બેઠક જાળવી રાખી હતી. લોકસભાની ચૂંટણીમાં ફરી વખત જીત મેળવનાર સાંસદ લાલુભાઈ પટેલના દમણ ખાતે યોજાયેલ સ્વાગત સમારોહમાં ભાજપના અગ્રણીઓ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોએ તેમને ચૂંટણી પર વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કે બધા બોલ લખાવે એક્સના એમએલએના આના પીના પણ આ વગર નામનું જે તમે હૃદયમાં અને છાતીમાં અને ખાનો બનાવો બહુ મહત્ત્વના કામ. તો બહેનોએ બી એટલું જ કામ કર્યું, ભાઈઓ બી એટલું જ કામ કર્યું અને વિશ્વાસની હાથે જે તમે રાત દિવસ મહેનત કરી ખરેખર જે મારે ત્યાં ચાલ્યા આટલા ગરકામ તાપમાં ઉપર ચડતો નીચે ધરતી ગરમ આજુબાજુ હવા ગરમ એમાં જો આપણે પસાર થયા છે ઘરે ઘરે જઈને અને ખરેખર અભિનંદન ધન્યવાદ. તમને કોઈ ખૂટી નહીં ગયેલું છે, હમણાં તમે બોલી લીધું અમારે અમારી પાર્ટીમાં કોઈ ખૂટી નહીં. અમારી પાર્ટી સફળતાની મરજીમાં તેમ કામ કર્યું, મરજીમાં તેમ દરેક જગ્યાએ કામ કર્યું. તો આ પ્રકારની બધાને ભાવના હારી હતી, એક મન બનાવ્યું ને દેશમાં 300+ તો જવાની હતી. તો આપણે કહેતા ને બધા જ કહેતા ને આજે આવા 56 છાતીવાળો જે આપણાને મહિલા ને બીજા પાંચ તરીકે છાતીઓની મળે ને અમને ચૂંટી જાય 56 આવો માણસ મહિલા પ્રધાનમંત્રી આખા વિશ્વમાં જે નામ ઓછું કર્યું ખરેખર આપણે તો આપણે બહુ ભાગ્યશાળી ને નાનલા પ્રદેશને યાદ રાખે અને બે બાર આવી ગયા કોઈ પ્રધાનમંત્રી આવેલા એનો ફોટો નહીં લાગતો અને સાક્ષાત આવી ગયા અને આપણી ત્યાં સંબોધન કરી ગયા અને આટલું કોલેજમાં કેટલો માણસ આવે 3 લાખ માણસ.